એક સોચ અને એક ફિકર અને એક વિચાર કરવાની રીત જે કોમની અંદર હોવી જોઈએ, એના માટે કોમના આગેવાનોને, મુબલ્લિગોને, મુઅલ્લિમોને, શિક્ષકોને પૂરતી કોશિશ કરવી જોઈએ, તાકે લોકો એમ ન કહે કે ભાઈ ફિલોસોફી અમારા માટે બહુ અઘરી છે, કાંઈ સાદી વસ્તુ અમને સમજાવો. ઇસ્લામ કોઈ સાદી ચીજ નથી ભાઈ, કોઈ એવી વસ્તુ નથી કે ઇસ્લામ અહીંયા એક બોક્સની અંદર, એક પેટીની અંદર છે, જિંદગી આપણી બારે છે, એવું તો છે નહીં. અગર જિંદગી ઇસ્લામ છે અને ઇસ્લામ આપણી જિંદગી છે, તો ઇસ્લામની ફિલોસોફી, ઇસ્લામની જે ઊંડી વસ્તુઓ છે એ આપણા બચ્ચાઓને સમજાવવી પડશે, એ આપણે બહેનોને સમજાવવી પડશે, એ આપણા ભાઈઓને સમજાવવું પડશે, તાકે આ કોમ શિયાને અલીની કોમ, સાહેબે સલૂનીની કોમ, ના મુમકિન છે કે સાહેબે સલૂનીની કોમ ન સમજે અગર કોશિશ કરે. અમુક વસ્તુઓ છે કે જ્યાં સુધી આપણે મહેનત નહીં કરીએ, અલ્લાહ સુબહાનહુ વ તઆલા કુરાન મજીદમાં કહે છે કે જે લોકો મારી તરફ મહેનત કરશે, જિહાદ કરશે, તો અમે એમની મદદ કરશું. આપણા નવયુવાનો ઘણી વખતે, ખાસ કરીને જે વેસ્ટ તરફ ભણવા જાય છે, બટરન રસલ અને બીજા એવા કઈક લોકો છે કે જેનાથી અંજાઈ જાય છે અને ક્યાંથી ક્યાં ચાલ્યા જાય છે. કાશ એ લોકોને નાનપણથી એ કેળવણી આપવામાં આવી હોત કે આઈમા અલેમુસલામ ની જે તાલીમ છે એની અંદર કેટલી ઊંડાણ છે. પણ આ મિમ્બરો ઉપરથી જ્યાં ઊંડાણની વાત કરવી જોઈએ, ત્યારે ઘણી વખત ફકત મનોરંજન, ફઝાઇલ અને નારા લગાવવાની વાતો થાય છે. આ કોમની બદકિસ્મતી છે, કોમની બદકિસ્મતી છે કે જ્યારે આપણી પાસે હુસૈની યુનિવર્સિટી જેવી જગ્યા હોય, મહરમ અઝાના દિવસો, ગુરુવારની મજાલિસો, વિલાદત અને વફાતની મજલિસો અને જશનો, કે જે એક હુસૈની યુનિવર્સિટી તરીકે કામ આવી શકે છે, એ કોમ કહે કે ભાઈ ફલસફામાં અમને સમજ નથી પડતી. આ મિમ્બરની ફરજ એ છે કે દાવતે ફિકર આપે, મિમ્બરની ફરજ છે કે એક વખતે સોચ માટે વિચાર કરાવે, અને ત્યાર પછી મોમિનીની ફરજ એ છે, શિયા અને આલીની ફરજ એ છે કે જઈને કિતાબ ઉગાડે, નહજુલ બલાગા ખોલે, કુરાને મજીદ ખોલે અને એની અંદર એના ઉપર મંતવ્ય કરે, અભ્યાસ કરે અને કહે કે હું શિયા અને આલી છું, મારી તાલીમ આ છે, હું આ વસ્તુ સમજી શકું છું. તો જ્યારે કેળવણી આ બચ્ચાઓને એવી મળશે, બચ્ચાઓના દિલની અંદર હુબ્બે અહલુલ બૈત નાખવામાં આવશે, આ બચ્ચાઓને મદ્રેસાની અંદર, સ્કૂલોની અંદર એવી કેળવણી મળે કે એ લોકો એ રીતે વિચારતા થાય, ત્યારે પછી કોમના નજરિયામાં, કોમની ફિકરમાં તબદીલી થશે.